ઈડર તાલુકા પંચાયત કચેરી અન્ય જગ્યાએ ખસેડવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. જ્યારે ભૂતકાળમાં ઈડર સિવિલ હોસ્પિટલ જે શહેરમાં હતી તેને ખસેડીને શહેરથી દૂર ખસેડી દેવામાં આવી, જેને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર કરાવવા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ફરી એકવાર ઈડર તાલુકા પંચાયત કચેરી અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલથી તાલુકાની પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે કોંગ્રેસ પક્ષ પણ આક્રમક મૂડમાં જોવા મળી. આગામી દિવસોમાં આ મામલે કોંગ્રેસ પક્ષ ઉગ્ર જન આંદોલન કરવા માટે તૈયારી કરી રહી છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા થવા જઈ રહી છે, જેમાં તાલુકા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવશે. તાલુકા પંચાયતમાં વિપક્ષના કોંગ્રેસ પક્ષના 11 સભ્યો ચૂંટાયા છે. આગામી સામાન્ય સભામાં પણ કોંગ્રેસના 11 સભ્યો સાથે ભારે વિરોધ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. ઈડર તાલુકાના અને શહેરના પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાના મિત્રોને આજે આમંત્રિત કર્યા છે. કારણ કે અમારી જાણકારીમાં આવ્યું છે કે તાલુકા પંચાયત કચેરી જે વર્ષો જૂની કચેરી બજારની વચ્ચોવચ્ચ આવેલી છે, એ તાલુકા પંચાયત ખસેડવાની ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા હિલચાલ ચાલી રહી છે. ભૂતકાળની અંદર અમારા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બેન શ્રી એકતાબેન અને ભાઈ શ્રી નંદુભાઈ અને બધા જ તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના સદસ્યો સાથે મળી અને અગાઉ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આ કચેરી ખસેડવાની હિલચાલ કરેલી, એની સામે સખત વિરોધ દર્શાવેલો. ત્યાર પછી એને રિપેરિંગ કરી અને તાલુકા પંચાયત કચેરી ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ હમણાં જાણવા મળ્યું છે કે આ કચેરી ખસેડવાની હિલચાલ આ શાસકો કરી રહ્યા છે, ત્યારે શહેરના મધ્યમાં આવેલી આ કચેરી ગામડામાંથી આવતો ગરીબ છેવાડાનો માણસ જે પોતે ભાડું ખર્ચી અને બસમાં પણ આવી શકે એવી પરિસ્થિતિની વચ્ચે જે કચેરી આવેલી છે એ કચેરી ખસેડી અને કેટલાક ચોક્કસ એક જ જગ્યાએ એક જ વ્યક્તિનો વિકાસ થાય અથવા એક જ ગામનો વિકાસ થાય એવા છેલ્લા 40 વર્ષથી અહીંયા શાસન કરતા ભારતીય જનતા પાર્ટીના શાસકો કેટલાક ચોક્કસ માણસોનો વિકાસ કરવા માટે ટેવાયેલા છે. બાયપાસનો પ્રશ્ન પણ આજે અધ્ધર લટકતો છે. તાલુકા પંચાયત કચેરી ત્યાં ખસેડવાની હિલચાલ ચાલી રહી છે એવું અમને જાણવા મળ્યું છે. ભૂતકાળમાં સિવિલ હોસ્પિટલ પણ ત્યાં લઈ ગયા, આજે પણ 100 રૂપિયા ભાડું ખર્ચીની દર્દી સિવિલ હોસ્પિટલમાં જઈ શકતો નથી. આવનારા દિવસોમાં ગરીબ માણસ તાલુકા પંચાયત કચેરી ત્યાં ખસેડવામાં આવશે તો 100 રૂપિયા ભાડું ખર્ચી અને ત્યાં કેવી રીતે જશે? આ માટે પ્રજાનો અવાજ બનવા માટે પ્રજામાં પણ સ્વયંભૂ આક્રોશ છે. ગામડે ગામડે અમે જાગૃતિ દ્વારા અભિયાન ચલાવ્યું છે કે આ તાલુકા પંચાયત કચેરી કોઈપણ સંજોગોની અંદર અમે અહીંયાથી ખસેડવા દેવાના નથી. એના ભાગરૂપે આજે આવનારા દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવા માટે કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે માનનીય રામભાઈ ઠાકોર કોંગ્રેસના પ્રમુખ, શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી છગનજી, એકતાબેન નંદુભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ, મુકેશભાઈ અને બધા જ આગેવાનો સાથે, ઇસ્માઇલભાઈ, બધા આગેવાનો સાથે અમે આજે પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રિત કર્યા હતા. અને આ તમે પ્રેસ મીડિયાના મિત્રો આ ચોથી લોકશાહીનો આધારસ્તંભ છે, એટલે આવનારા દિવસોમાં પ્રજા જાગૃત થાય અને આ કચેરીને ખસેડવાની હિલચાલ સામે સખત આક્રોશ છે એ જણાવવા માટે આજે પ્રેસ મીડિયા અને વાર્તાનું આયોજન કરવામાં પટેલ સેટેલાઇટ ખાતે રાખવામાં આવ્યું હતું. એટલે આવનારા દિવસોમાં જો કચેરી ખસેડવામાં આવશે તો આંદોલનાત્મક કાર્યક્રમો કોંગ્રેસ પાર્ટી કરશે. આજે સિટી ટાઈમ્સ હોટેલ અધારી પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી તાલુકા પંચાયત અહીંયાથી લાલોડા ગામની અંદર ખસેડવાની વાતચીત શરૂ છે. પહેલા 2017 ની અંદર તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષની હતી, એ વખત આ રજૂઆતો થઈ હતી, એ વખત પણ અમે નથી જવા દીધી. પછી ફરીથી 2022 માં અમે ચૂંટાઈને આવ્યા છીએ તો પણ બે વખત ફરીથી આ મુદ્દો સામાન્ય સભાની અંદર લેવામાં આવ્યો છે. એ વખત બહુ આક્રોશ ભરે અમે એ વખત સામાન્ય સભાની અંદર વિરોધ કરેલો હતો. ફરીથી પાછો મુદ્દો આવ્યો છે એટલે અમે ગામડાના નાનામાં નાના વ્યક્તિને, છેવાડાના વ્યક્તિને અહીંયાથી બીજી કોઈ જગ્યાએ જવું ના પડે એટલા માટે ઈડર તાલુકાની અંદર, ઈડરની અંદર જ રે એ માટે અમે આજે બધા ભેગા થયા છીએ. અને તાલુકા પંચાયત જો અહીંયાથી ખસેડવામાં આવશે તો આવનારા દિવસોની અંદર ગામે ગામથી માણસ આવી અને વિરોધ કરશે.